શરીરમાં રહું, ખબર પડે કે ઓહો એ શુદ્ધાત્મા આત્મા થયા છે, અને દરેક જીવ માત્રની અંદર એ જોઈ રહ્યા છે, કેટલું મોટું દર્શન છે એની અંદર. બહુ એ કહેતા ને અમારું દર્શન સંપૂર્ણ ભૂલ વગરનું, અને એ ભૂલ વગરનું દર્શન હોય તો જ પેલા બર્તનમાંથી ભૂલ જાણી શકે. તમારું દર્શન જો ભૂલ વાળું હોય ને તો વર્તનની ભૂલ ખબર પડે નહીં. દર્શન પેલું ભૂલ વગરનું થાય તો પેલું વર્તનનું ખબર પડે પછી. બહુ બહુ સુંદર વાતો છે એની અંદર, બહુ ગહન વાતો છે, બધી સરસ વાતો છે. જે સરસ બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછાય. મને પણ બે પ્રશ્નો મૂકેલા છે. સવારે છત્તીસગઢમાં હતો દુર્ગમાં. હા હા, પાર્શ્વનાથ ભગવાન નું તીર્થ સ્થાન હતું. બરાબર, બહુ દર્શન કર્યા. ત્યારે દર્શન કરતી વખતે પણ દાદા ને યાદ કર્યા કે દાદા આ યોગા નું હશે કે ખૂણા નું, એટલે આ તીર્થંકર ની તીર્થ ભૂમિ માં અવાય છે. કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. મને એક પ્રશ્ન મૂકેલો છે, એમાં એ મહાત્માએ લખ્યું છે કે મેં જ્ઞાન લીધું, આજ્ઞા પણ મને સમજ છે, છતાં પણ હજુ ઘણી વાર કોઈ મારા વિશે કંઈક કહે તો મને તરત જ એની અસર થઈ જાય છે, અને ઘણી વાર એ મારા નજીકના વ્યક્તિઓ જો મને કંઈક કહે તો એની અસર એટલી બધી થાય કે હું આખી રાત એને ભૂલી શકતી નથી ઘણી વાર. તો મને લાગે છે કે હું બહુ આવી બાબતોમાં સેન્સિટિવ હજુ છું, તેનું શું કારણ અને કેમ આવું બને છે હજુ મારાથી. બહુ સરસ વાત એણે પોતાના જીવનના અનુભવની અંદરથી આ મૂકી છે કે આમાં શું કરવું મારે. હવે આમાં કેવું છે કે આપણે, હું શુદ્ધાત્મા એવું આપણને ભાન થયું, પણ આ જે મન વચન કાયા જે રહ્યા એની અંદર પેલો જે ડિસ્ચાર્જ થતો જે અહંકાર રહ્યો છે ને હજુ, એ શું કરે તો કે હજુ પણ પોતાની જે માન્યતા છે કે આ મને કહ્યું એ જલ્દી પકડી લે છે. આ સેન્સિટિવ પણ હું એટલે બધું નહીં, ઘણી બાબતોમાં એકદમ જાત જાતની બધી અસરો થઈ જાય. કોઈ કેવા સમાચાર સાંભળે ને એકદમ પોતે બધું ભાન ભૂલી જાય, બધું વ્યવહારિક ભાને ભૂલી જાય, સેન્સિટિવ બની જાય. ઘણા લોકોની પ્રકૃતિમાં આ ગુણ જોવા મળે. એ સેન્સિટિવ પણ જે છે એ વાસ્તવમાં ખરેખર તો અહંકારનો બહુ જ મોટો પ્રત્યક્ષ ગુણ કહેવાય છે. આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે ડિસ્ચાર્જ થતો અહંકાર બાકી રહ્યો છે
એ કેવો છે? તો કે બહુ સેન્સેબલ છે. ઘણા લોકોનો અહંકાર થોડા વ્યવહારમાં સ્થિર થયેલા હોય, નોર્મલ થયેલા હોય, ડાયા થયેલા હોય, ખરા તો બહુ સેન્સેબલ ના હોય ને, બાજુએ મૂકી દે, કંઈ વાંધો નહીં, તો કયા કરે એ તો. પણ ઘણા લોકોનો આ અહંકાર બહુ સેન્સેબલ હોય, આખી જિંદગીમાં બધા લોકોએ એની વાહવા કરી હોય, બાળપણથી અત્યાર સુધી બધાએ એને માન આપી આપીને રાખ્યા હોય, કહો તમે તો બહુ જ સારા, તમે બહુ સારું કામ કરો, તમે સરસ આટલું જાણો છો, તમે આમ સારા છો, બધી બાબતમાં કોઈ એને ખરાબ કહેનારો આવ્યું જ ના હોય. તો એવા લોકોનો શું થાય? અહંકાર વધતા 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 સેન્સેબલ થઈ જાય. પછી 5000 માણસો ભેગા થયા ને બધાએ અત્યાર સુધી આપણને કહ્યું કે બહુ સારા છો, બહુ જ સારા છો, અને પછી હવે એકદમ આવ્યું કે તમે ખરાબમાં ખરાબ છો એવું કહેનારો, ત્યારે જબરજસ્ત અસર કરે. પછી આ જે અસર છે શેની છે? તો કે પેલો જે બાકી હવે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે ને, એ બહુ મોટો છે, એટલે એ સેન્સેબલ હજુ છે. અને એના કારણે શું થાય છે? તો કે પેલું જ્ઞાન અને આજ્ઞા પાડવામાં આપણને મુશ્કેલી ઊભી કરે છે, બધી એની અસરોમાં આવી જઈએ અને આખી રાત જમવા ના દે આપણને. એ શું કહેનારો મને, એ શું કહેનારો મને, કોઈએ મને કહ્યું નથી, હજુ સુધી મને કોઈએ કહ્યું નથી, આટલા બધા જગ્યાએ મેં કામ કર્યું, આમ કર્યું, બધા જોડે આમ, મને એણે જ કહ્યું. તે આખી રાત પેલો અહંકાર ઉપર જે ઘા પડ્યો હોય ને, તે જંપવા ના દે. મૂળ અહંકારનું અસર એ કોના દ્વારા વ્યક્ત કરે? પેલી બુદ્ધિ દ્વારા. બુદ્ધિ જંપવા ના દે. કોઈ પણ કામ હોય એ અહંકારના કામને વ્યક્ત કોણ કરે? પેલી બુદ્ધિ વ્યક્ત કરે, કારણ કે રિપ્રેઝેન્ટેટિવ છે એની. અહંકાર તો પોતે આખો આંધળો છે, એને કશું કરવાનું નહીં, પણ એના ઓર્ડરથી શું થાય? પેલી બુદ્ધિ કામ કર્યા કરે. તે બુદ્ધિ જંપવા ના દે અને કે ખરી પાછી કાલે બતાવી દઈશ, અને હવે ફરી એનો પ્રસંગ આવે તો આમ કરી દઈશ, હવે હું આમ નહીં કરું, બધું જાત આખી રાત તોફાન ચાલ્યા કરે. તો કે આ જે સેન્સેટિવનો જે ગુણ છે, એના ઉપરથી ખબર પડે કે પોતાનો અહંકાર કેટલો છે. આમ ખબર ના પડે એટલે દાદા ભગવાન કહે છે ને કે કોઈ અપમાન કરનારો આવે, તમારું ના ગમતું બોલનારો આવે ને, ત્યારે તમારે બહુ ખુશ થવાનું. કેમ? તો કે આપણે રોજ બોલીએ છીએ કે મારો અહંકાર લઈ લો, મારો અહંકાર ખલાસ કરવો છે. આ ખલાસ કરનારો નિમિત્ત આવ્યો, પેલો અહંકારનો રસ ખલાસ કરવા માટે પેલું અપમાન આવ્યું ત્યારે ખુશ થવાનું, ઓહો મારો પેલો રસ કાઢવો તો આ નિમિત્ત મળી આવ્યો મને. ખરેખર એ વખતે ખુશ થવાનું, ઓહો આ બધાની વચ્ચે આપણું અપમાન કર્યું તો સારું, આપણો રસ ઓછો કરી આપ્યો એને. જેમ આપણા શરીરમાં એક કોઈ જગ્યાએ બહુ મોટું ગુમડું થયું હોય અને બધી રસી ભરાઈ ગયું હોય, તો પેલો ઇન્જેક્શનથી કાઢી લે તો આપણે ખુશ થઈએ કે એને મારીએ? આપણે તો કે આપણે ખુશ થઈએ. કેમ? અલા ભાઈ મને દુઃખે છે, પણ પેલો કે તારો દુઃખે છો પણ આ તું કાઢીશ નહીં ને આરાથી રસી, ત્યાં સુધી તારો રોગ મટશે નહીં, મોટું થઈ જશે ને તું જતો રહીશ આમાં. તો એ વખતે દુઃખ તો થાય છે, પણ છતાંય આપણે એને કાઢવા દઈએ છીએ, કારણ કે સારું કરવાનું છે. એવું જ્યારે કોઈ અપમાન કરે છે, ના ગમતું કરે છે, આપણને કંઈક બોલે છે કે તમે તો અક્કલ બગાડના, તમે મારું કામ બગાડ્યું, તમારાથી ના એવું જ નથી, આ પહેલાં કહી દેવું તું ને, કે આવું બધાની વચ્ચે બોલેને ઉતારે ને, તારે આપણે સમજી જવાનું કે ઓ મારો અહંકારનો રસની પેલું ઇન્જેક્શન આથી ખેંચી લે છે, આ રસ બધો ખેંચી લેવા દો એને જેટલો, એટલે અંદર ખુશ થવાનું અને અંદર એવું થવાનું કે ઓહો એને આશીર્વાદ આપો, એ દાદા ભગવાન એને એવી શક્તિ આપો, સરસ કામ કર્યું એને મારું. પહેલાં આપણે શું કરતા? તો કે આપણને અપમાન કરનારો આવે ને તો આપણે એનું કરીએ ને, એ બે હામાં હામી ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, બિલકુલ આપણો રસ ઓછો થાય નહીં, શું સમજે છે. ને ઘણી વાર તો બહાર ના કરે ને તો અંદર અંદર કર્યા કરે,
જોઈ લઈશું અને આમ કરી લઈશ, અત્યારે એનો સમય છે, અત્યારે અમારું આમ છે, તે આ તો ઉડતી વધારે મોટો મોટો રસ કર્યો હતો. ત્યાં તો ઉધાર બાકો બધું બાકી રાખ્યો, એને હામી લડીશ તો સારો, પણ તો ઉડતો બાકી રાખ્યો બધો રસ અંદર. એટલે આ સેન્સિટિવ પણ એ તો અહંકારનો એટલો બધો મોટો કર્યો છે. તો હવે શું કરવાનું છે? તો કે જ્યાં આપણને ના ગમતું કે ને, ત્યાં શાંતિથી બેસો, સાંભળો એને, અને અંદરથી પ્રાર્થના કરો કે બહુ સારું તારું ભલું થાય ભાઈ, એ દાદા ભગવાન એનું ભલું કરજો. કારણ કે મારો રસ ખેંચ્યા કહેવાય, મારો અહંકાર નો અંદર જે રસ હતો એ ખાલી કર્યા કહેવાય. અને બહાર કદાચ દાદા ભગવાન તો શું કહેતા કે આવું બહુ સેન્સેબલ હોય ને તો આપણે જાતે, હવે આપણે શુદ્ધાત્મા થયા અને આ મન વચન કાયા ફાઇલ નંબર એક જુદી પડી ગઈ આપણે, તો આપણે શું કરવાનું? અરીસા આગળ લઈ જવાના અને ત્યાં જઈને બેસાડીને કહેવાનું કે શું તમે માનો છો કે એ બહુ આવડત છે તમારામાં, એ તો લોકો તો કે એમનું કામ કરવા કહીએ, તારામાં બિલકુલ અક્કલ નથી કહીએ. આપણે જાતે જ કહેવાનું અંદર, અરીસા આગળ બેસાડીને આવો પ્રયોગ કરવાનો, બોલવાનું આપણે, તું નકામો છું, તને કશું આવડતું નથી. આપણે જ આપણી જાતને જ્યારે વળીએ ને, એ બહુ મોટો પ્રયોગ છે. કારણ કે બહાર તો કોઈ વળે નહીં તો શું કરવાનું? પછી જેને વળનાર મળે એને તો બહુ ઉપકારી કહેવાનું, ઓહો ધન્ય થયું કે આપણને આ જ્ઞાન મળ્યું, અને બહાર એવા સંજોગો મળ્યા કે આ રસ ઓછો કરે તો બહુ ઉપકારી ભાઈ. પણ કેટલાકને ના મળે એવા સંજોગો, બધા સાચવ 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 કરતા હોય, તો એને શું કરવાનું? અરીસા આગળ જઈને લડવાનું, મને ખબર છે તમે કેવા છો, એ બહાર છો ને બધા હારા કે તમને, હું જાણું છું તમારા લક્ષણ કહીએ. એવું આપણે આપણી ફાઇલ નંબર એકના અહંકાર ઉપર લડવાનું, કારણ કે આપણે જુદા થયા છીએ એટલે પેલું સેન્સિટિવ પણ ઓછું થાય. પોતે પોતાની જાતને લડ્યો હોય ને તો અસર ના થાય ને, એટલે પેલો બહારનો લડે તારે અસર નહીં થાય. પછી આ તો આપણે તો માની બેઠા છું, બહુ સારો છું, બહુ સારો છું, બહુ સારો, બહુ આવડત છે તે, એટલે પેલી અસરો થાય છે આ બધી. એટલે આ બહુ સેન્સિટિવ પણ એ તો બહુ આ જ્ઞાનની અંદર બહુ અવરોધ કરે. આ શુદ્ધાત્મા પદમાં રહેવા ના દે નથી. ઘણા માણસો કોકનો એક્સિડન્ટ થયો ને એવું કહીએ ને તો એને એટલું બધું સેન્સિટિવ થઈ જાય કે ખાય પીવે નહીં, કશું કરે નહીં, આમ દોડે આમ દોડે, હું આમ જઈએ ને તેમ જઈએ, તે દોડવામાં દોડવામાં એ કંઈક પડે તો એને હોસ્પિટલ લઈ જવો પડે પહેલો. એટલે ભાઈ તું શાંતિ, એટલે ઘણી વાર અમુક લોકો કહે જ નહીં એને કે આને કહેતા નહીં કશું હમણાં, કારણ કે બહુ સેન્સેબલ માણસ છે. કેટલાક તો એટલા બધા સેન્સિટિવ હોય ને તો ત્યાં ત્યાં મરી જાય. કોઈને કહે કે અમને એટેક આવ્યું હોય તો એને એટેક આવી જાય, પેલો જીવતો રહે અને આ જતા રહે, પેલા સાંભળનારા જતા રહે, એટલા બધા સેન્સિટિવ હોય. તો કે આ સેન્સિટિવ પણ એ પેલો અહંકાર એટલો બધો છે, એટલી બધી મમતા, એનું આ ગુણ છે. આ બધો ધીમે 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 એ પોતે આ સેન્સિટિવની સામે જબરજસ્ત પુરુષાર્થ કરવો પડે કે આ હું સારો છું, એ સેન્સિટિવ પણ આમાંથી કાઢી નાખો. પોતે જાતે જ હવે શુદ્ધાત્મા રહી અને પેલા ફાઇલ નંબર એકને લડો વડો થોડા, અને એ પ્રયોગ કરશો ને તો પેલું સેન્સિટિવ પણ ઓછું થઈ જશે. પછી બહાર કોઈ અપમાન કરે ને તો કશું અસર નહીં થાય. એ વખતે પેલું જુદા પણ રહેશે કે મને નથી કહેતા, તો હું તો શુદ્ધાત્મા ને ફાઇલ નંબર એક નહીં કહે. એટલે દાદા કહેતા ને, કોઈ મને કહે ને કે તમે ના લાયક છો, તમે આમ છો, તો કે દાદા કે હું કહી દઉં એને, હું તો જાણું જ છું, પહેલેથી જ આવો છું કહે છે. કારણ કે એણે કહ્યું એ પહેલાં મેં એમ પટેલને કહી દીધું છે કે છે આવું બધું. એ શું કહે છે, બહારનો માણસ મને કહે એ પહેલાં જ મેં એમ પટેલને કહી દીધું છે આ બધું, એ કહે છે. એટલે અમને કોઈ એવી અસર થાય નહીં પછી. પણ આપણે કહ્યું ના હોય ને, આપણે કહ્યું હોય કહો બહુ જ સારા તમે, બહુ જ સારા, એટલે પેલી અસરો થાય છે આ બધી.
સંજય ને એટલે એમનો બહુ સરસ વાત, આ સેન્સિટિવ પણાની સામે જબરજસ્ત પોતે પુરુષાર્થ માંડવો પડશે અને ત્યારે સેન્સિટિવ પણ ખલાસ થાય, પછી પછી સ્થિરતા ઉપર આવે ને પછી બધું દર્શન વધે ને બધું થાય પછી, એ તો સેન્સિટિવ પણ તો આખો વ્યવહાર હું બગાડી નાખે, કઈ કરવાનું કામ હોય ને કઈ કરી નાખે, એ તો બહુ ખરાબ હતો. એટલે આ આ એક જાતનો અહંકાર છે, આ સેન્સિટિવ પણ હું એ બહુ મોટો અહંકાર છે, આ તો બધો જાત જાતનો અહંકાર, અહંકારની બધી જાત જાતની વિશેષતાઓ બધી, ગાઢા અહંકાર હોય, ડાયા અહંકાર, પોઝિટિવ અહંકાર, નેગેટિવ અહંકાર, નિકાલી અહંકાર, બધા જાત જાતના અહંકાર. પણ એ અહંકારમાં આ બહુ સેન્સિટિવ અહંકાર, એ તો બહુ ખરાબ. એટલે એવી પ્રકૃતિ તેને પોતે બહુ સાચવવું પડે, એની જોડે રહેનારને સાચવવું પડે, કામને ભી સાચવવાના પહેલા. સરસ વાત છે, જેમ જેમ એ પોતે આવા પુરુષાર્થમાં પડશે, પોતે જાતે જ પોતાને વળે ને, તો આ સેન્સિટિવ પણ ઓછું થતું જાય અને પછી પોતે નક્કી કરે કે કોઈ પણ આપણને કંઈક ખરાબ કહે અથવા બોલે તો તરત જ આપણે ખુશ થવાનું, કહો બહુ સારું કહ્યું, તે મારા વિશે નથી કહ્યું, ફાઇલ નંબર 1 વિશે કહે છે, માટે સાંભળો કહીએ અને એને આશીર્વાદ આપો, દાદા ભગવાનને પ્રાર્થના કરો, બહુ સારું થાય તારું કહીએ, તો પેલો સેન્સિટિવ પણ ઓછું થશે બધું. સરસ એમનો પ્રશ્ન છે, એ પૂછો, બીજા કોઈને પણ પૂછવું હોય તો. અચ્છા, હવે મારે એક પ્રશ્ન છે. હું અત્યારે પાલનપુરમાં રહું છું, મારી દીકરીની ઘરે. હવે હું અહીંયા કોઈને બહુ ઓળખતી નથી આમ તો. બરાબર. હવે એમાં એક એવું બને કે એક માણસ છે, એ અમારા ઘરની બહાર દરરોજ એટલે એ બહાર આવીને બેસે છે. એટલે મેં જ કહ્યું, એ બહાર ગટર લાઈન ની એના ઉપર બેઠો હતો ને, તમે કીધું ભાઈ અંદર બેસો વાંધો નહીં. હવે એમાં એવું થયું કે અઠવાડિયાથી એ બેસે છે અને હું પછી બાજુની એક દુકાન છે તેમાં કઈક લેવા ગઈ, એ બેનને પૂછ્યું કે આ ભાઈ કેવા છે અહીંયા બેસે છે, તે કે હરિજન છે અને થોડા ગાંડા જેવા છે. અને એને જોઈ એટલે મને એમ થયું એમાં શું થઈ ગયું, મને નથી ખબર કે હરિજન છે શું છે, પ્રેગ્નન્ટ લેડી હોય ને એ પણ ગાંડા છોકરાને જન્મ આપે, એટલે મેં કહ્યું એવું તો કઈ થોડું બનતું હોય, આ બધું ખરું હોય આવું, એટલે મને આમ પ્રશ્ન થયો એટલે હું તમને પૂછું છું. હજુ પણ આવે છે કોઈને કોઈને જોવાથી એ પ્રેગ્નન્ટ લેડી હોય ને એનો બાળક એવું આવે એવું કશું છે જ નહીં, એ કોઈ વૈજ્ઞાનિક વાત નથી. એ તો મને પણ ખબર છે, આમ તો આપણે સાયન્ટિફિકલી વિચારીએ તો એવું કશું કઈ બહુ થતું નથી, પણ આ તો પૂછું છું એટલે કે એ લોકો એ માણસને એમના ઘરે પણ એ લોકોની સામે જ રહે ને એ લોકો એમ કે એને જોતા નથી ને આમ તેમ બધી વાતો કરી, પછી મેં કહ્યું હશે તો વાંધો નહીં, તો મારે એને કેવું જોઈએ કે તું અહીંયા નહીં બેસીશ હવે એ ભાઈને? ના એટલે આપણે એમને એટલે થોડું મનના સ્થિર નથી એ. ના એટલે પણ આપણે સવારથી આવીને બેસી જાય અને સાંજ સુધી બેસે છે, જમવા જાય પાછા આવી જાય ઘરમાં. ના પણ આપણે અહીંયા બેસે છે બહાર, આપણે શું છે કે બહાર એની કોઈ ખુલ્લી જગ્યા હોય ત્યાં બેસતા હોય તો આપણે વાંધો નહીં, ચોથ બેસી રહે, આપણે શું, આપણે એને ઘરમાં અથવા આપણી જગ્યાઓમાં નહીં, ઘરમાં તો નહીં, એ તો વરંડામાં બહાર છે ને ત્યાં જ બેસે છે ઘરમાં. પણ એટલે આ લોકો એવું કે કદાચ કઈ ઘરમાં એમ કે લઈ જતા રહે, તમને શું ખબર પડે નામ તો, જો કે મને એવી બધી કશી ખબર નથી, એટલે પછી મને એમ છે કે લાવ તમને પૂછું, આપણે થોડી સલાહ લઈએ. વ્યવહાર આપણે વ્યવહારમાં જાગૃત રહેવાનું, એની અંદર તો જાગૃત જ છે, એની અંદર શુદ્ધાત્મા છે, ભગવાન છે,
એનો મતલબ એવો નહીં કે આપણે બિલકુલ ધ્યાન રાખીએ અને બધું જેમ માધો નહીં બેસે ખરે આના એવું નહીં, એ એની જગ્યા ઉપર બે આપણા ઘરના આપણા એરિયામાં નહીં એમ કઈ બેસતો હતા જ્યાં બેસતો હોય ત્યાં આપણે આપણે વ્યવહારમાં પેલી જે સહાનુભૂતિ લાગણીઓ છે ને એ મર્યાદિત વ્યવહારિક રાખીને જીવવાનું પાછું. આજે જ્ઞાન એ આપણી સમજણમાં રાખવાનું અને પેલી જે લાગણીઓ છે એ વ્યવહારમાં બધા જેવું રાખે એવું રાખવાનું. એટલે એનું વ્યવહારિક બધું ઠેકાણું ના હોય ને એટલે આપણે એને એની એની મર્યાદામાં રાખવાનું કે ભાઈ તું ત્યાં બેસ ત્યાં રહેવાનું ત્યાં. આપણે શુદ્ધાત્મા જોયા છતાં પણ એની અંદર શુદ્ધાત્મા અને પેલું એનું વર્તન બે ભેગું છે, એટલે વર્તનને આપણે કહીએ છીએ કે ત્યાં બેસવાનું ભાઈ એ વ્યવહાર છે આપણો. બરાબર. જેમ કૂતરું હોય તો કૂતરાની અંદર શુદ્ધાત્મા છે પણ આપણે એને ખાવાનું નાખવું હોય તો બહાર જઈ નાખવાનું આપણી જોડે ના બેહાડે એને. બરાબર. શુદ્ધાત્મા તો છે જ એ પણ એનો વ્યવહાર છે એને એની જગ્યાએ નાખો ત્યાં ખાઈ પી ગયો બધું. એવું આને પણ વ્યવહારની મર્યાદામાં રાખવાનું અને પેલી ખોટી બિલીફમાં નહીં કે ભાઈ એનું મોડું જુએ અથવા એને કોઈ જુએ તો આવું થાય ના કોઈના જોવાથી. આ તો ખાલી પૂછ્યું તમને હા એ તો મને પણ ખબર છે. ના ના પણ સારું પૂછ્યું તો કારણ કે એ પણ જાણવાની જરૂરત છે બધું. આજના સમયની અંદર માણસની બધી ધર્મની વાતો કરતા અધર્મની વાતો એટલી બધી ઘૂસી ગઈ છે કે માણસ એટલો બધો વિચિત્ર થઈ ગયો છે. જો તમારા ઘરમાં ફલાણા ભગવાનને આ જગ્યાએ મંદિરમાં નહીં રાખો ને તો આવું થશે. એટલે ભાઈ આમાં ભગવાન પેલી મૂર્તિ તો જયારે દુકાનદાર ના ત્યાં પડેલી તે ગમે તે દિશા મૂકતો હતો એ તો એ મૂર્તિ જે ભગવાન જ્યાં બનાવ્યા હતા. આ તમે ગણપતિ બનાવતા હોય કે મૂર્તિઓ બનાવતા હોય ત્યાં જઈને જુઓ ક્યાં બેઠા હોય છે. પછી મૂર્તિને આ દિશામાં બેહાડજે નહીં તો તારું ઊંધું છતું થઈ જશે. તે આ પેલા અંદર બેસી ગઈ ફિટ થઈ ગઈ તે હવે જો એના ઘરમાં એ જગ્યા ના બેહાડે ત્યાં સુધી કકરાટ કરે અને જો કોક વાર રમતા રમતા કે કોઈ પૂજા કરતા આમથી આમ લઈ ગયું બેહાડ્યા ને અને જો ઊંધું થયું કઈ તો ખલા તે આ બગાડ્યું ભગવાન આમ બેહાડ્યા ને એટલે આમ થયું તે આવી બધી અંધશ્રદ્ધાઓ ધર્મના નામની એટલી બધી પેચી ગઈ એટલી બધી પેચી ગઈ. માણસ પોતે આજે માણસાઈ વગરનો થતો ગયો આમાં આમાં જ માણસ પણ માનવતાના જે ગુણો હતો ને એ જ ભૂલી ગયો બધા એટલે બધું પહોંચી ગયા. એટલે આ એને જો કોઈ કોઈ પણ પ્રેગ્નન્ટ લેડી હોય કોઈ ગાયને જુએ ભેંસને જુએ ગધેડાને જુએ માણસને જુએ કોઈને પણ જુએ તો કે એ ગધેડાને જોયું એટલે ગધેડાના જે અંદર આવશે બાળક એવું કઈ હોતું જ નથી. આ બધી ભ્રાંતિ આ તો માણસ છે પણ એથી આગળ આ તો લોકો વધે એવા છે. તો કે ના બધી જાત જાતની તમે ધર્મ સ્થાનકોમાં લોકોના ઘરોમાં બધી વિધિઓમાં જુઓ અને પાછો માને શું ઓહો બહુ મેં જાણકારી પ્રાપ્ત કરી છે. કશું જાણકારી નથી આ તો આ જાણકારી ના કહેવાય. આ તો બહુ ભયંકર તું દોષ બાંધી રહ્યા છું ને પછી તને એવા અવતારમાં જઈશ તારે મેળ ખાશે તારે. એટલે કોઈ પણ બાળક નું અવતરણ થાય છે એ એના મા બાપ જોડેના કર્મના હિસાબના અધીન એ જીવ આવી રહ્યો છે. છોકરી કોઈ પણ બધા
આજુબાજુ જે હોય જેલરો કે એની રક્ષા કરતા હોય એ લોકો, અને પેલો રોજી કંસ અને એના માણસો, એના માણસો તો એનું બાળક આવશે તે કંસ જેવો આવશે. આપણે પૂછીએ તો ત્યાં કેમ ભગવાન આયા કહીએ? એ તો જેલમાં હતી, એ તો જેલનું કેવું વાતાવરણ, કેવા દુઃખના સંજોગો. તો કે આવા દુઃખના સંજોગો આવા માણસોને જુએ છે રોજી, તો પણ ભગવાન જેવા પુરુષો પણ અવતરે છે ત્યાં. તો કે મા બાપનું પોતાની પ્યોરિટી, પોતાના એવા જીવ સાથેનો ઋણાનું બંધ એ જ બાળક તરીકે જન્મે પછી ત્યાં. બહારની કશી વસ્તુ, આ તો એ મા બાપ એના નિમિત્ત છે, એમની જોડે ઋણાનું બંધ છે અને ત્યાં એમનું બાળક તરીકે એ અવતરણ થાય છે, જન્મ થાય અને ત્યાં આગળ એ જન્મીને પોતાના કર્મનો હિસાબ પૂરા કરે છે. જેનો જેની જોડે કર્મનો હિસાબ છે એ જ બાળક રૂપે આવે. મોડું જોવાથી એ તો આખો દાડો ખોટો જોવા જેવું કરે કૃષ્ણ ભગવાન, તો બાળક કૃષ્ણ ના આવે. પ્રેગ્નન્ટ લેડી આખો દિવસ મોડું જોજો કરે ભગવાનનું જ, તો ભગવાનનો અવતાર થાય એવું કશું છે નહીં. ઈચ્છો ને ગમે તે જુએ, એનો જેની જોડે હિસાબ છે કર્મનો એ બાળક થઈને આવે જન્મી ને પછી એનો હિસાબ પૂરો કરે છે. એટલે બધી જાત જાતની માન્યતા, પણ આપણે પેલું વ્યવહારમાં નક્કી રાખવાનું છે, ડિસ્ટન્સ રાખવાનું એ કે ભાઈ તું તારી જગ્યાએ બેસ. વ્યવહારના બેઝ પર નિશ્ચય ઉભો, એટલે આ વ્યવહાર આવ્યો. વ્યવહાર એટલે શું? તો કે આની અંદર કહેવાનું કે ભાઈ તમારે અહીં નહીં બેસવાનું, પેલી જગ્યાએ બેસવાનું, ક્યાં બેસો કઈ એની શુદ્ધાત્મા જોવાના અને પેલો કૂતરું બે જોવાનું, વ્યવહાર ઉપર નિશ્ચય રહ્યો. એટલે વ્યવહારમાં શું કરવાનું? તો કે પેલું આપણે હટ હટ કર્યું બે વાર તો નથી જતું, હમણાં પહેરશે એના કરતા લાકડી કાઢો સીધી. બરાબર, જ્ઞાની હોવ એવું કરે ને. આપણ થાય કે હમણાં તો બોલતા હતા કે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો ને, આ તો લાકડી કાઢી આપ. તો કે આ સમજવાની જરૂર છે કે એમની પાસે વ્યવહાર અને નિશ્ચય બંને છે, નિશ્ચય બંને રહેવાનો. એ શુદ્ધાત્મા પણ જીવે છે અને પેલું વ્યવહારમાં કૂતરું પણ જીવે છે. આ બહુ બહુ સમજવા જેવું છે. આમાં જ જે લોકો માત્ર વ્યવહારને સમજે છે ને એ આખો દિવસ વ્યવહાર સમાર કરવું જ પડે, વ્યવહારમાં તો આ ધ્યાન આત્મા ભૂલી જાય છે. અને કેટલાક આત્મા ઉપર પડે કે હવે મારે કંઈ આ વ્યવહારની લેવા દેવા નથી, ભાઈ હું તો આત્મા થઈ ગયો તો છું, તે રખડે છે. એકલા આત્મા થઈ ગયા એ રખડે અને એકલા વ્યવહારમાં રહ્યા તો એ રખડે. વ્યવહાર અને નિશ્ચય બંને બહુ સરસ વાતો છે. ધીમે ધીમે બધી દાદા ભગવાન ની બધી યથાર્થ સમજણો આપણને એકદમ સમજાતી જાય. બધી સરસ વાતો છે. ઓકે, આપણો ટાઈમ પણ થયો છે. અલ્પાબેન બોલાવશો 5 મિનિટ? અસીમજી જે કા
જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ બોલાવો તમે. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન ના જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ મહાત્માઓને જય સચ્ચિદાનંદ.